દાદા પાસેથી મિત્રાગના ભાવની વાણી સાંભળવી છે, એટલા માટે બતાવે છે. મિત્રાગતા એક શબ્દ એવો છે, શબ્દ છે, પણ શબ્દની અંદર જે ભાવો ભર્યા છે એ ભાવોનો અંશ પણ જયારે આપણા જીવનમાં આવે અને આપણા જાણપણામાં વર્તવો શરૂ થાય, મારા ખ્યાલ મુજબ પ્રશ્નો નથી રહેતા. મિત્રાગતા અને એના ભાવો શબ્દ એક બાજુ મૂકો, વિતરાગતા શબ્દ એક બાજુ મૂકો, પણ એની અંદર રહેલા વિતરાગતાના ભાવો, વિતરાગ ભાવો, વિતરાગત્વના અંશો, વિતરાગત્વ એના અંશો, એ જેનામાં અંશ પણ પોતે જાણતો હોય અથવા તો એ પ્રકારે પોતે અંશ પણ રહી શકતો હોય, એમાં હું માનું છું કે પ્રશ્ન નથી રહેતા. પણ હવે અમે દાદા પાસેથી વિતરાગત્વની વાતો સાંભળીએ. ઘરમાં બધા એક થઈ જઈએ, આપણે બધાનું મનનું સમાધાન કરી, આમાં અમે આડાહરી કરીને પણ એક થઈ જઈએ, એ એક થઈ જવું એનો વિતરાગ ભાવ, અને જુદા પડવું એનો રાગદેશ ભાવ. એટલે આ વિતરાગ તો આખા જગત થી એક રહેવા માંગે છે, એવું આપણે આપણા ઘરમાં તો એક રહેવું છે, ધીમે ધીમે આગળ વધવું છે, ઘરમાં એક ના રહેવું છે, રાગદેશ જુદું જુદું કરી નાખે. એટલે ભગવાનની ભાષા જુદી છે એ વિતરાગની ભાષા, અને લોક ભાષા જુદી રાગદેશની ભાષા. હવે લોક ભાષામાં આપણને દુઃખ પડશે, એના કરતા જેટલી ભગવાનની ભાષા આપણને થાય, બીજી ભગવાનની ભાષા એ છે કે આ જગતમાં કોઈ મરતું જ નથી ભગવાનની ભાષા. અને આ લોક કહે છે કે ના, બધા મરી ગયા, મારો હારો મરી ગયો, મારો મામા મરી ગયો, મારો ખાખો મરી ગયો, એ રાગદેશની ભાષામાં. વિતરાગની ભાષામાં કોઈ મરતું જ નથી. એટલે આપણે કોઈ હગુવાળાને કઈ મરણ થાય તો આપણે જોવાનું વિતરાગની ભાષામાં મરતું નથી, આ તો આપણી ભૂલ થાય છે. વિતરાગની ભાષા આપણે માફી જોઈએ તો આપણને ખેદ કરવાનું કઈ કારણ રહે નથી. એટલે વિતરાગની ભાષા એક બી સમજે તો બહુ થઈ ગયું. વિતરાગની ભાષામાં કોઈ દોષિત છે જ નહીં, મને દોષિત કોઈ દેખાયો નથી અત્યારથી, એક પણ જીવ મને દોષિત દેખાયો નથી. હાફ કહી જાય તો એ હાફ દોષિત નથી. વિતરાગે શું જોયું, એવું કઈ દ્રષ્ટિ જોયું કે બધું નિર્દોષ દેખાયું, દેહધારી હતા આપણા જેવા હતા. જો એ કઈ જુદા હોત તો જુદું દેખાત, આપણા જેવા દેહધારી હતા, માતાને પેટે જન્મેલા હતા, તો લગ્ન કરેલું હતું, છોકરી હતી ભગવાન ને નથી, છોકરી જમે હતો નહીં, કોઈ કે છોકરી નથી અને જમે હતો તો આપણે માની લીધું કે છોકરી હતી જ, ભલે કે છોકરી નથી પણ જમીને માણસ સ્વીકારે છે ને પાછા, એમાં કઈ વાંધો નથી આવતો, એમાં કઈ વાંધો નથી આવતો, કઈ વાંધો નથી આવતો. લોકોના વાંધા છે આ તો બધા, એમને કઈ ખરાબ ઈરાદો નથી હોતો, એટલે આવું શિથિલ ના પકડો, તીર્થા જો એ સ્ટ્રોંગ થાવ, એ સ્ટ્રોંગ ને કે છે. પણ એ પાંચમા આરામાં સ્ટ્રોંગ ને શિથિલ બેવું આખું બેવું રખડી મરવા જેવું થયું છે. શું થયું છે, જઈને એનું નામ કહેવાય કે વધારે નહીં પણ 25 મિલ ના રેડિયામાં એની સુગંધી હોય, 25 મિલ ના રેડિયસમાં એની સુગંધી આવતી હોય આજુબાજુ, કેવું પડે કે શેઠની વાત છે. પેલા હતા ને શ્રેષ્ઠી, જેને ભગવાને શ્રેષ્ઠી કહ્યા હતા, એ શ્રેષ્ઠી હોય તારે જૈન કહેવાય, નહીં તો જૈન કેમ કહેવાય. તાર રાજકોટમાં સુગંધી આવે છે કે દુર્ગંધી આવે છે? આ બેન હાથી જો એ સીધાથી સમજી ગયા, એ તો આઈડિયે છે, હે એ અહીં મુંબઈ રહી છે, બે માણસ દીકરો અને વહુ, એમના દીકરા અને વહુ બે મુંબઈ માં રહે છે. હું અહીં છો બધા, લાભ લેજો, અહીંયા લેબ લેવા જો. આપણું ધાર્યું કરજો, મારું કઈ મારું તમને પરોવી દેવું નથી, તમને જેટલું સાંભળવું એટલું સાંભળો, ના હોય ઉઠી ચાલે. શું કહ્યું, આ એવું નથી કે અહીંયા આગળ, અહીં તો આ પૂજાવાની કામના વાળી જગ્યા નથી, મારે કઈ પૂજાવું નથી, કઈ કોઈને પૂજાવાની ઈચ્છા નથી, શું માનતાની ઈચ્છા નથી. અહીં આગળ છે તે ગાયબની ગાદી નથી, અહીં આગળ લક્ષ્મીનો લે દે અહીં છે જ નહીં. શું કહ્યું, અહીં લક્ષ્મી હોય જ નહીં આગળ, શું એટલે અહીં પૈસા લેવા દેવા નથી, કારણ કે ઘીનો દીવો કરવાનો હોતો નથી અહીં, છતાં આરતી થાય રોજ, આરતી રોજ થાય, ઘીનો દીવાની બૂમ નહીં કે અહીંયા ઘીનો દીવો બોલો, અહીં પૈસા સંબંધી હોય કે નહીં, અહીં બીજો કાયદો નથી, નો લો લો, અહીં લો શું છે, નો લો, તમારો આમ બે, આ ભાઈ આમ પગે બેઠા છે તેમ બેહવાનું, કોઈ આમ બેહે, કોઈ આમ બેહે, કોઈ આમ બેહે, આમ બેહે, અહીં કશું કીધું. અહીં કોઈ 9 વાગે આવ્યો, કોઈ 9:30 વાગે આવ્યો, કોઈ કહીને ના આવ્યો, એ બધું કોઈ મનમાં કશું નહીં, નો લો લો, શું અહીં લો નહીં કોઈ જાતનું.
અને વડવાનું નહીં કોઈ જાણ નહીં. કોઈ દાડે આટલા માણસો મારે વડવું નહીં પડ્યું. એ વડે કારણ કે વડવાનું થાય તો વડનાર મોક્ષ તો કરે ને. દાદા વડે જ નહીં, દાદા વડે જ નહીં. હા, પણ તે મારું કહેવાનું વડનાર વડનાર નો મોક્ષ જતો રહે. શું થાય અને છતાં એનો એનો મોક્ષ જાય નહીં એવું અમે મૂકીએ પાછું. એનો મોક્ષ જાય નહીં એવું એને એને દેખાડીએ અમે. અમારું વડવું કેવું ભાઈ? પ્રેમ એને. હે? એ પ્રેમનું. હા, પ્રેમનું, પ્રેમનું. ફક્ત અમારું મૌન એ એને વળ્યા. એને જોડે મૌન રહ્યા થોડી વાર એ વળ્યા. શું? જય સચિદાન. વ્યવહાર નહીં જ રાખશે. હવે ભગવાને કહ્યું કે બધા ધર્મો જુદા જુદા કેમ છે? એનો પ્રશ્ન તો બધો સાચો જ છે ને. સરસ. અમારો ધર્મ જુદો, તમારો ધર્મ જુદો, તેથી વડવાડ્યો છે ને. જુદા ના હોય તો, જુદા ના હોય તો વડવાડ હોય. હકીકતે જુદો નથી પણ વ્યવહારમાં છે એટલે જુદા નામ આપ્યા છે. હા, એટલે પછી મેં એને કહ્યું આ દેખાડ્યું એને. આ સેન્ટરમાં વસ્તુ છે કહ્યું. અને આ છે તે બધા ધર્મો ડિગ્રી ધર્મ છે બધા. શું છે? કોઈ 125 ડિગ્રી પરથી જુએ છે ક્રિશ્ચિયનો, મુસ્લિમો 250 પરથી જુએ છે, હિન્દુઓ 300 પરથી જુએ છે, જૈનો હવા 300 પરથી જુએ છે. પણ 300 હાટ ઉપર આવી સેન્ટરમાં જશે તો સાચું, બીજા બધાનું સાચું છે. પણ એ અંશ ધર્મ કેવા. અને તે બધા અમારી મતભેદ હોય. 180 વાળો શું કે 200 વાળા તમારું ખોટું છે, અમારું સાચું છે. તારું કહું 200 વાળા કહું તું 180 પર આવી જા, 180 વાળા કહું તું આવી જા, અને પછી સેન્ટર જો કરેક્ટ છે. એટલે મતભેદ છૂટી જાય. એટલે એને સમજાયું કે તદ્દન સાચી વાત છે. કે છે કે હું એકદમ શાંત અનુભવું છું, કે બહુ શાંતિ અનુભવું છું કે છે. આજે હવે શું, હવે શું આના ફળ રૂપે તું કરી કઈ લાભ થશે? લોકોને કતારે લીધે કોકને લાભ થશે? હવે શ્યોર સર, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ડ્યુટી. એમ આગળ ઈરાક જાઉં ને તો આ અજવાળું ધરજે અને જરૂર પડે દાદાને બોલાવજે. શું કહ્યું? જરૂર પડે તો દાદા, કારણ કે ધર્મ એ એવી વસ્તુ નથી કે વેદાંતિઓ કે જૈનો નો છે કે વેદાંતિઓ નો છે, એવી વસ્તુ નથી. મુસ્લિમો મુસ્લિમ બધાના ધર્મ છે. શું કહ્યું? અને ધર્મ ને કઈ તું કઈ મમતાર કરું તેને આત્મા જોડે લેવા દેવા નથી. ખબર પડે ને? છતાં જે ના કરતા હોય તેને એ ગ્રહણ કરવા જેવું નથી. શું કહ્યું? પ્લેનમાં છતાં એક ખરો એક મુસલમાન આવીને બેઠો હોય બહુ મોટો તેથી છે એ મારી જોડે બીજા એક જણ બેઠા તેને કે છે તમે જરા ઉઠીને મને દાદા જોડે બેઠા દેશો આવીને પણ બેઠા. મેં શું પૂછ્યું તમારે? કે હું મંસાહાર મુસલમાન છું, મંસાહાર કરું છું તો આપને કઈ સગર આનંદ છે. અરે તમારી થાળીમાં જોડે જમવા બેસું. શું કહ્યું? આ બાજુ દાળ હું તમે કેવું ખાય? શું કહ્યું? મને જવાય. એટલે પછી મને કહે આજે મને બહુ ગમ્યું, દિલથી વાત કરવાની મન થઈ. તમે એવું છે ને જેના મધર ફાધરે ગળસુટીમાં જેના લોહી જેનું દુઃખ છે એ મોસાહારનું છે તેને અમે ના નથી કહેતા. શું કહ્યું? ગળસુટીમાં નથી તેને અમે ના પાડીએ. જેના દૂધમાં મોસાહાર નથી એટલે મા બાપ ખાતા નથી અને છોકરો ખાય તેને અમે ના પાડીએ કે આમ શું કરે. શું તમે તો ખાવ તારા ફાધર બધે ખાતા તમે ખાવ. શું? અને લોકો હિંસા હિંસા કહે છે ને એટલે આ જૈન તરફ હિંસા પડે છે ને. આ લોકો શું કહે છે? એ હિંસા એ પાણી ની હિંસા એકેન્દ્રીજી માળાઓ પહેરી હિંસા. દાદા ને કે માળાઓ શોખ નથી. શું? આ તો ગાળિયા છે. શું છે? પેલી જાનવર ને ગાય ને ગાળિયા ગાળે છે ને એ ગાળે છે પણ એમના આનંદ ની ખાતર પહેરું છું. શું બોલું? એમના આનંદ ની ખાતર તેના હરું છે. મને કોઈ જરૂરિયાત જ નહીં ને કોઈ નો નેસેસિટી. કોઈ આ જગતમાં કોઈ ચીજ મને જોઈતી ના હોય. કોઈ ચીજ મને ખપે નહીં, જોઈએ નહીં, જોઈતી નથી એવા બધાને ખાતરી થઈ ગઈ નહીં મારી જોડે નિરંતર રહેનારા. તો પછી આ મને છે ને મળશે દૂધ કહી જાય કે ના હોવું જોઈએ દાદા ને. આ હિંસા છે, હિંસા છે ને કહો છો તમે? હિંસા ભગવાને છૂટ આપી છે કે એકેન્દ્રીય તમે ચીજો ખાજો કે છે. શું કે છે? એકેન્દ્રીય જીવો જે આપણા ઘઉં ચોખા બાજરી બધું નિરાતે ખાજો કે છે. શું એમાં શંકાઓ ના કરશો કે આ જીવો છે? શું? કારણ કે જે ત્રસ નથી ત્યાં સુધી તમને રાઈટ છે. શું કે છે? જે ત્રસ નથી ત્રસનું નામ ના દેશો.
ભગવાન શું કે છે? શાનું નામ ના દેશો? ત્રસનું. હા, ત્રસનું. જે તમારાથી ત્રાસ પામે, આપડા કીડી કીડી ત્રાસ પામે ને અડીએ તો એ ત્રસ કહેવાય. જે આપણાથી ત્રાસ પામી જાય એ તો ત્રસ. અને ચોખા ઘઉં એ બધું એ ત્રાસ નથી પામતા. શું છે? માટે એને તમે વાપરજો. શું એકેન્દ્રીય જીવ છે એ બધા? એ પાણીના જીવની રખડપાટ કરે છે અને આખો દાડો કકડાટ માણે છે. આખો દાડો ઘરમાં કકડાટ કરે છે ને પાણીના જીવો, પાણીના જીવો, એ અમા જીવો ફૂલ. શું ક્યાં પકડ્યું લોકો? એ વિવેકપૂર્વક હોય, આખો વિવેક જ માર્ગ ઉડી ગયો. એક પછી બગડો હોય કે હોય, બગડો બગડા પછી તગડો હોય, એમ વિવેકસર હોય. તેને બદલે ક્યાં આગળ એ પાણીના જીવો, ફળના જીવો, પાણીના જીવો, ફૂલના જીવો. તેમાં ફૂલના જીવન શું કહેવાય? ભૂલતો વિતરાગ ભગવાનની ઉપર ચડે છે. શું કહ્યું? એ શું કે છે કે લાભાલાભ નો ન્યાય માર્ગ છે. આ વિતરાગ નો માર્ગ કેવું છે? લાભાલાભ નો. હા, એક ફૂલ તૂટ્યું એટલે ગુનેગારી તો ખરી, પણ ત્યાં 5 રૂપિયા ખોટ ગઈ અને ભગવાન ઉપર ચડાવ્યું એટલે 95 રૂપિયા મળ્યા. એટલે લાભાલાભ 95 મળ્યા, 5 ખોટ ગઈ. આ 5 ખોટ ગઈ એ બદલ પેલાનું પુણ્ય પેલાનું મળ્યું એટલે પેલાનું ઉર્ધ્વીકરણ થાય છે. તેવું પણ લાભાલાભ નો વેપાર કેવો છે? લાભાલાભ. તો લોક ભગવાનની જ વાતને જાલી પડ્યા છે. છેલ્લી જ હિંસા અને આખો દાડો કસાઈ કરે છે, નિરંતર કસાઈ કરે છે, નિરંતર કસાઈ કરે. અજ્ઞાન માણસ ને છતે વિહાર કરાવડાવીએ અને બટાકા છોડાવીએ તો શું થાય? હા, અજ્ઞાની માણસ ને ચોવિયાર કરાવીએ અને બટાકા છોડાવીએ શું થાય? કસાઈ થઈ જાય. શું સાથી કસાઈ થઈ જાય? બટાકા જડ કરાવે, જડ કરે એટલે કસાઈ ના થાય. જાગૃતિ થી બટાકા નહીં ખાવાથી જાગૃતિ વધે છે, જાગૃતિ વધવાથી કસાઈ થાય છે. એ ખૂટ ગઈ, એ પાલા ફૂટ્યા, હે આમ થયું, હે આમ થયું. પાલા ફૂટી જાય શું બૂમ પાડે કે? પ્યાલા ફૂટી જાય, પ્યાલા કપ રકાબી ફૂટી જાય. માજી સામાયિક માં બેઠો તાને પાછી હું જઈ પડ્યો ત્યાં આગળ. તે પ્યાલા ફૂટ્યાનું કહે છે. તે પછી પ્યાલો ફૂટી ગયો નહી પેલી રૂમ માં, તે માજી ને તર સંભળાયો સામાયિક માં. એ શું ફૂટ્યું, એ શું ફૂટ્યું? મેં કહું કપાળ ફૂટ્યો. જ્યાં મુસલમાનો પાલો ફૂટે બુઆ નહીં કરતા, તો તમારા કકડાટ ના સી રીતે તમને જાગૃત કેવી રીતે કર્યા? તમને આ બટાકા સુકા છોડાવડાયા? તમને બટાકા ખવડાયા હોત, મગજ માં બટાકા ભરત ને, તો મુસલમાન જેવા થઈ જાય તો પછી લડત નહીં આવું. કકડાટ ભગવાન શા માટે કયા બટાકા? કે ભાઈ જાગૃત થવા માટે છે. અને જાગૃતિ શાના માટે? સંસારની જાગૃતિ વધારવા માટે નથી, મોક્ષ માટે જતો રસ્તે જવા માટે જાગૃતિ વધારવા. તેના બદલે ઊંધું વપરાય શું થાય? કોઈ પણ પારો ફૂટી જાય તો વધુ આવે ખરો ના આવે? કઈ ફરક આવે ને? અને કડી ઠરી જાય તો આખી કડી નાખી તો પેલી થઈ જાય શું થાય? ઘણા આત્મા ડરી ગયો. હું આ નથી આત્મા ડરી ગયો, આ તો કડી ડરી ગઈ છે. હરેક બાબતમાં આવા જોકર ની અંદર નોંધ થશે તો આત્મા ક્યારે પામવાનો? પાર જ નથી આવે, એવા પાર છે બધું. એટલે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ જીવ દોષિત નથી એવું સમજી જાય, ઉકેલાઈ જાય. કેવી વિતરાગ દ્રષ્ટિ? નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ, પોતે નિર્દોષ થયા અને નિર્દોષ જોયું. દ્રષ્ટિમાં નિર્દોષતા પહેલા એ નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત કરી નિર્દોષ થયા. કોઈ નિર્દોષ દેખાતો જોઈ દોષિત જ દેખાતો નહીં, તો એ ભગવાનની દ્રષ્ટિ કેવી? તમને કહ્યું નિર્દોષ દેખાય છે? બધા નિર્દોષ દેખાય.